સમાચારમાં આગળ વાત કરીએ. મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ખૂબ જ એવા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન કરવામાં આવ્યું છે પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન શોલા ભાગવત પાસે થયું છે. જ્યાં હીર આસા ફાર્મમાં આયોજન કરવામાં આવ્યું છે. દસ કોશી કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર રહ્યા. એક સાથે 60 જોડા લગ્ન ગ્રંથિથી જોડાયા અને તમામને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યાં હાજર રહીને આશીર્વાદ આપ્યા. નોંધનીય છે કે અમદાવાદ ખાતે આવેલ સોલા ભાગવત પાસેના હીર આશા ફાર્મ ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્ન મહોત્સવ દસ કોશી કડવા પાટીદાર સમાજ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે 60 જેટલા જોડા લગ્ન ગ્રંથિ સાથે જોડાયા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેઓ ગુજરાતના પ્રવાસે છે, તેઓ પણ અહીં હાજર રહ્યા અને તેમને તમામ જે લગ્ન ગ્રંથિમાંથી જે જોડા જોડા છે તેમને આશીર્વાદ આપ્યા. આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખાસ કરીને ત્યાં જે આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ જ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પાટીદાર સમાજ દ્વારા. આમ પણ જ્યારે કોઈ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, ભવ્યાતિ ભવ્ય હોય છે. અને આ જે મહોત્સવ ખાસ કરીને આયોજાયું છે, જે સોલા ભાગવત ખાતે હીર આશા ફાર્મમાં આયોજન થયું છે, જે ખાસ કરીને દસ કોશી કડવા પાટીદાર સમાજથી તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને એક સાથે 60 જેટલા જે જોડાઓ છે હાજર રહ્યા છે અને તેમને અહીં લગ્ન મહોત્સવમાં હાજરી આપી તમામ જે લગ્ન ગ્રંથિમાં જોડાયેલા જે 60 જોડાઓ છે તેમને આશીર્વાદ આપ્યા. તેમની ઉપસ્થિતિમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શોલા ભાગવત પાસે હીર આશા ફાર્મમાં ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીં હાજર રહ્યા છે. અનન્ય છે કે હાલ ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે છે. અલગ અલગ વિકાસના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી રહ્યા છે. તેમણે અહીં અમદાવાદ ખાતે સમૂહ લગ્ન મહોત્સવમાં પણ હાજરી આપી અને તમામ જે લગ્ન ગ્રંથિમાં જોડાયેલા જે 9 જોડાઓ છે, 60 જેટલા 9 જોડાઓ, તેમને પણ આશીર્વાદ પાઠવ્યા, શુભકામનાઓ પાઠવી. દસ કોશી કડવા પાટીદાર સમાજ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ભવ્યાતિ ભવ્ય આયોજન, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે. આ દ્રશ્યો પણ સોલા ભાગવત પાસે હીર આશા ફાર્મ, જ્યાં આ 25મો સમૂહ લગ્નોત્સવ છે, જે કડવા પાટીદાર દસ કોશી કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. આ 25મો સમૂહ લગ્નોત્સવ અને ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે 60 જેટલા જે જોડાઓ છે તે લગ્ન ગ્રંથિમાં જોડાશે. કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીં હાજર રહ્યા, તેમણે તમામને આશીર્વાદ પાઠવ્યા. અહીં દીપોત્સવ કરીને તેમણે માતાના આશીર્વાદ લીધા બાદ જે લગ્નોત્સવ છે તે સમૂહ લગ્નોત્સવ તેની પણ શરૂઆત કરાવી અને તમામને આશીર્વાદ અને શુભકામનાઓ તેમને પાઠવી. આ દ્રશ્યો ત્યાંથી સામે ખાસ કરીને આવ્યા છે, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રીએ હાજરી આપી અને તમામ દસ કોશી કડવા પાટીદાર સમાજના જે લગ્ન ગ્રંથિમાં જોડાયેલા જે 60 જેટલા જોડાઓ છે તેમના સમૂહ લગ્નોત્સવમાં તેઓ હાજર રહ્યા. અમદાવાદના સોલા ભાગવત પાસે આવેલ હીર આશા ફાર્મ, કે જ્યાં આયોજન સમગ્ર આયોજન કરવામાં આવ્યું, ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાટીદાર સમાજના દિગ્ગજ અગ્રણીઓ, જેમના દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તમામની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. નોંધ્ય છે કે દસ કોશી કડવા પાટીદાર દ્વારા આ 25મી વખત આ 25મો સમૂહ લગ્નોત્સવ છે જેમનું તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં હાલ લોકો પણ ઉપસ્થિત રહ્યા. કારણ કે એક સાથે 60 જોડાઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા એટલે તેમના પરિવારના લોકો અને સૌ કોઈ ઉપસ્થિત છે. ખૂબ મોટું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની લગ્ન માટે જોડાયેલી જે સુવિધાઓ છે તે પણ અહીં આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં હાજર રહ્યા, તમામને આશીર્વાદ આપ્યા, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું પાટીદાર સમાજના દિગ્ગજ અગ્રણીઓ દ્વારા. ગૃહમંત્રીનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. અને ખાસ કરીને કારણ કે આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, રજત જયંતિ મહોત્સવ નામ આપવામાં આવ્યું છે આ 25મા સમૂહ લગ્નમાં. કારણ કે આ 25મો સમૂહ લગ્ન છે જેનું દસ કોશી કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
અને દર વર્ષે જ્યારે આયોજન કરવામાં આવતું હોય છે ખૂબ જ ભવ્ય હોય છે. આ વખતે પણ રજત જયંતિ મહોત્સવ છે, કારણ કે એટલે ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શુભ કાર્યમાં ઉપસ્થિત રહ્યા. તેમનું પણ લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું, તેમણે પણ આશીર્વાદ આપ્યા. તમામ જે લગ્ન ગ્રંથિમાં નવા જોડા આજે જોડાયા તમામને તેમણે આશીર્વાદ આપ્યા. તો આ દ્રશ્યો ત્યાંથી જ સામે આવ્યા છે. સુલા ભાગવત પાસે હીરા શોપ ફાર્મ કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રીએ હાજરી આપી અને તમામ જે ખાસ કરીને નવદંપતીઓ છે તેમને તેમના ખાસ કરીને તેમના એક પ્રસંગમાં તેમણે હાજરી આપી અને દસકોશી કડવા પાટીદાર સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે. આપણી વચ્ચેથી માનનીય શ્રી અમિતભાઈ શાહ વિદાય લઈ રહ્યા છે. એક વખત માં ભારતીનો જય ઘોષ કરીશું. બોલો ભારત માતા કી. હું લગ્ન ભેખવાયનું ચાલુ કરું. આ સમૂહ લગ્ન ની શરૂઆત માં ઉજા ઉમિયા થી થઈ. એ પછી બધા સમાજો એ સમૂહ લગ્ન અતિ મહત્વ ખર્ચો ના. અને મેં તો જાહેર કહું છું કે સમૂહ લગ્ન બચાવો ખર્ચો તમે તમારા દીકરા દીકરીના શિક્ષણ માં વાપરો. અને આ સમૂહ લગ્ન અમારો એના દાતા અમારા દશરથ સરપંચ 55 લાખના દાતા છે. અને અમને બધો જ ખર્ચો દશરથજીએ ખર્ચો વાત કરી અને સમાજના એવું પ્રમુખ. તો સોલા ભાગવત પાસે હીરા શોપ ફાર્મ કે જેમાં રજત જયંતિ મહોત્સવ 25મો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. દશકોશ્રી કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક સાથે 60 જેટલા નવદંપતીઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા અને તમામને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા, શુભકામનાઓ પાઠવવામાં આવી. સમાચારમાં આગળ વાત કરીએ.